મૈદલપુરા પોલીસ પથકની હદમાં રેલવે સ્ટેશન પાસે પાર્સલ ઓફિસ નજીક રિક્ષા ચાલકની ઘાતકી હત્યા કરાઈ હતી. આ હત્યા મામલે મૈદલપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારી પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરતમાં હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે મૈદલપુરા પોલીસે મૈદલપુરાની હદમાં બનેલી હત્યાની ઘટનાને ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢી. વાત એમ છે કે સુરતના મૈદલપુરા પોલીસ મથક વિસ્તારમાં રેલવે સ્ટેશન પાર્સલ ઓફિસ પાસે રિક્ષા ચાલક શેરુ યાદવની હત્યા થઈ હતી. માથામાં માર મારી હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તો પ્રથમથી જ પોલીસને મૃતકની પત્ની પર શંકા હોય જેથી મૈદલપુરા પોલીસે મૃતકની પત્ની મમતાની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તે ભાંગી પડી હતી અને પ્રેમી રામુ યાદવ સાથે મળી પતિ શેરુ યાદવની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પ્રેમ પ્રકરણમાં પતિ આડખેડી રૂપ બનતા તેનું કાસળ કાઢી નાખ્યો હોવાની કબૂલાત કરાઈ છે. પત્નીને પ્રેમી સાથે જોઈ જતા પતિએ ઝઘડો કરતા તેની કુવાડીને ઘાજીકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૈદલપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 302 મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેમાં મરણજનાનું નામ છે શેરુ ભવાની નામ યાદવ, જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર 37 વર્ષ હતી. પોલીસે મૈદલપુરા પોલીસની ડિસ્ટાફ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલ છે. આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઇફ દ્વારા અને એ વાઇફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમની હત્યા કરેલી હતી. બનાવનું મેઇન કારણ એટલું હતું, જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું, કે આ મરણ જનાની વાઇફ અને જે ઈસમ છે બંને વચ્ચે 6-1 મહિનાથી અફેર ચાલતું હતું, જેની જાણકારી આ મરણ જનાને ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું. હાલ તો મૈદલપુરા પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમીને ગણતરીના કલાકોમાં ઝડપી પડી સળિયા પાછળ ધકેલી દીધી છે. ત્યાં સુરતમાં વધી રહેલી ગુનાખોરી ક્યારે અટકશે તે તો જોવું રહ્યું. અઝરપુર સાથે હર્ષદ સેઠા.